નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુક બડી YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈએ 8 ફેબ્રુઆરી 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો કે જે આવનાર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ પોતાનું FM રેડિયો સ્ટેશન શરૂ કરનારો દેશનું પ્રથમ કોર્પોરેશન કયું બનશે હવે અહીં એક એવું દેશનું પ્રથમ છે અહીંયા અહીંયા ભારત દેશનું પ્રથમ એવું કયું કોર્પોરેશન બનશે કે જે પોતે પોતાનું FM રેડિયો સ્ટેશન શરૂ કરશે હવે ઘણા બધા અલગ અલગ ફ્રીક્વન્સી પર રેડિયો એફએમ તો હોય છે પરંતુ એક એવું કોર્પોરેશન છે કે જે પોતાનું પોતાની માલિકીનું હશે અને તે છે અમદાવાદ આપણું જે અમદાવાદ છે તે અમદાવાદે પોતે પોતાનું એફએમ રેડિયો સ્ટેશન શરૂ કરવાની એક જાહેરાત કરી છે જે હમણાં નવું બજેટ આપ્યું તેમાં જાહેરાત કરી છે કે અમદાવાદ કોર્પોરેશન પોતે પોતાનું એફએમ રેડિયો સ્ટેશન શરૂ કરશે હવે એનાથી ફાયદો શું થશે તો જે એએમટીએસ બસ છે બીઆરટીએસ બસ છે હવે આ એમટીએસ બસ છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તે અંગ્રેજો વખત પહેલાની છે ઓગણીસો સુડતાલીસ પહેલાની આ સર્વિસીસ ચાલુ છે હવે આ એમટીએસ બીઆરટીએસ વગેરેમાં એફએમ વગાડવામાં આવશે એ સિવાય અલગ અલગ ગાર્ડન છે એ સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની અંદાજે નવસો જેટલી બિલ્ડિંગો છે આ નવસો જેટલી બિલ્ડિંગો છે આ બધી જ બિલ્ડિંગોમાં પણ એફએમનો ઉપયોગ કરવામાં આવશે અને એફએમ વાપરવામાં આવશે એ સિવાય કાંકરીયાકમાં પણ ઉપયોગ થશે હાલમાં આજ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે ફૂડ સ્ટ્રીટનું ઉદઘાટન કર્યું હેપી ફૂડ સ્ટ્રીટ તો એમાં પણ એનો ઉપયોગ કરવામાં આવશે અલગ અલગ જે ફંક્શન થતા હશે એ ફંક્શનની માહિતી આપવા માટે પણ ઉપયોગ કરાશે હવે ઘણી વખત એવો ફાયદો પણ થશે કે સમજી લો કોઈ કોઈ આપત્તિ આવી કોઈ તો એ સમયે એફએમના માધ્યમથી પણ અમદાવાદ શહેર માટે તેને અવગત કરાવશે કોઈ કોઈ જગ્યા પર વધારે હેવી ટ્રાફિક છે તો એના પણ માહિતી આપવામાં આવશે કોઈ જગ્યા પર વરસાદનું પાણી વધારે ભરાયું છે તો એની પણ માહિતી આપવામાં આવશે આ રીતે દરેક રીતે અમદાવાદ સિટી માટે અમદાવાદનું પોતાનું છે અમદાવાદ કોર્પોરેશન એટલે અમદાવાદ કોર્પોરેશનની માહિતી હવે એ સિવાય અલગ અલગ જે યોજનાઓ ચાલતી હોય અમદાવાદ કોર્પોરેશન દ્વારા તો એ યોજનાઓની પણ માહિતી આપવામાં આવશે સરકાર શ્રીની જે યોજનાઓ હોય છે તો એ યોજનાઓની પણ માહિતી આપવામાં આવશે આ રીતે અમદાવાદના લોકોને શહેરી લોકોને આ પ્રકારનો એફએમ રેડીયોનો ખૂબ જ ફાયદો થશે આવું દેશનું પ્રથમ કોર્પોરેશન છે આપણું અમદાવાદ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યના નાગરિકોને ન્યાય મળી રહે તે માટે પ્રથમ તબક્કે કયું પ્લેટફોર્મ બનાવવાનો આદેશ કર્યો હવે હાલમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે દરેક લોકોને રાજ્યના દરેક લોકોને વ્યવસ્થિત રીતે ગ્રામીણ લેવલ પરથી જ એટલે કે ગ્રાઉન્ડ રૂટ પરથી જ એને પ્રથમ તબક્કે ન્યાય મળે એ માટે એક પ્લેટફોર્મ બનાવવાનું છે એ પ્લેટફોર્મ કયું છે અને એ પ્લેટફોર્મ માટેનો આદેશ કર્યો તે છે ગ્રામ ન્યાયાલય મિત્રો ધ ગ્રામ ન્યાયાલય એક્ટ બે હજાર આઠથી જ અમલમાં છે તેમાં ઘણા બધા સુધારા પણ કરાય છે પરંતુ કોઈ રાજ્ય અથવા તો ત્યાંની સ્થાનિક લોકોએ આ પ્રકારનું ન્યાયાલય એટલે કે ગ્રામીણ ન્યાયાલય સ્થાપવાની અથવા તેનો એને અમલ કરવાનો બહુ ઓછો રેર રેર ઓફ ધ કરેલો છે છે હવે બંધારણમાં એ પણ ખ્યાલ કે દરેક ગામમાં સામાજિક ન્યાય સમિતિ હોવી ફરજિયાત છે તો એનો પણ અમલ થતો નથી ઘણી વખત તો સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરીને એક આદેશ કર્યો છે કે હવેથી આ ગ્રામ ન્યાયાલય સ્થાપવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે એ બાબતે જોઈએ કે જે રાજ્યના નાગરિકો કે જે મહારાષ્ટ્ર રાજ્ય છે કે મહારાષ્ટ્ર રાજ્યના નાગરિકો છે એને ગ્રામીણ લેવલ પર અને સ્થાનિક લેવલ પર ખૂબ જ સારામાં સારી રીતે ન્યાય મળી રહે છે તો એ રીતે જોવા જઈએ તો મહારાષ્ટ્ર એ ટોપ લેવલ પર આવે છે કયા દેશે હાલમાં ભારતીય પર્યટકો માટે ફ્રી વિઝા બંધ કર્યા હવે ભારતીય પર્યટકો એ કયા દેશમાં જતા હતા હાલમાં એટલે તાજેતરમાં અને તેમણે ફ્રી વિઝા હતા એ ફ્રી વિઝા હવે બંધ કરી દીધા છે તો તે છે ભૂટાન હવે ભૂટાન એવું કહે છે સસ્ટેનેબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી લગાવી છે એટલે હવે જે ફ્રી વિઝા હતા એટલે કે આપણે ભારતીય પર્યટકો ત્યાં ફરવા માટે જતા તો તેના કોઈ ચાર્જિસ ચૂકવવો નહોતો પડતો ફ્રીમાં એ પર્યટક તરીકે ફરી શકતા હતા હવેથી એમણે ચાર્જ લગાવ્યો છે એમને કહે છે કે અમારે સતત વિકાસ માટે અમે આ ફી લઈએ છીએ હવે એ ફી અંદાજે હાલમાં જે રાખવામાં આવી છે એ આપણે ઇન્ડિઝ રૂપીઝ જોઈએ ઇન્ડિયન રૂપી તો વર્તમાનમાં કંઈ બારસો રૂપિયા જેટલા પર ડે એટલે દિવસના બારસો રૂપિયા લેખે આપણે પૈસા ચૂકવવા પડશે કોને ચૂકવવા પડશે પર્યટક તરીકે ફરવા જઈએ ભૂટાને આપણે જે ભારતીય પર્યટકો હતા તેના માટેના ફ્રી વિઝા હવે બંધ કર્યા છે નેક્સ્ટ જોઈએ પેસિફિક આઇલેન્ડ સમિટ બે નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે બે હાજર એકવીસમાં પીઆઈએસ અથવા તો પેસેફિક આઈલેન્ડ સમિટ બે હાજર એકવીસ નું આયોજન એ જાપાનમાં કરવામાં આવશે મિત્રો જાપાન જાપાનમાં હાલમાં હવે થોડાક જ દિવસમાં ટોક્યો ઓલિમ્પિક રમાશે ક્યાં રમાશે ટોક્યો ખાતે ઓલિમ્પિક રમાશે હવે આજથી ગણીએ તો એકસો ને નવ્વાણું દિવસ બાકી છે એવું અધરવાઇઝ આપણે એવું કહી શકીએ કે બસો દિવસ બાકી છે ટોક્યો ઓલિમ્પિક રમાવાને ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્યાસી મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરુષ સિંગલનો અવોર્ડ કોને મળ્યો હવે 81મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ઘણી વખત જે કોઈ ગેમ હોય ઇવેન્ટ હોય ત્યાં આપણે ધ્યાન રાખવું જોઈએ અહીંયા શું પૂછવામાં આવ્યું છે કે ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષ અને એમાં પણ સિંગલ્સનો અવોર્ડ કોને મેળવો તો આપણો સાચો હશે હર્મિત દેસાઈ આ હર્મિત દેસાઈ એને માનવ ઠક્કરની સાથેની સેમી એની સામે ફાઈનલ હતી અને આ ફાઈનલમાં હર્મિત દેસાઈએ માનવ ઠક્કરને હરાવ્યો અને તેણે ચેમ્પિયનશિપ જીતી લીધી છે હવે આ વાત કરીએ આપણે પુરુષ સિંગલમાં મહિલાઓમાં કોને અવોર્ડ મળ્યો એટલે કોણે આ ચેમ્પિયનશિપ જીતી લીધી તો મહિલામાં સુતીર્થા મુખર્જી આપ જોઈ શકો સુતિર્થા મુખર્જી તેમણે આ ચેમ્પિયનશિપ જીતી છે મિત્રો બંને યાદ રાખજો પુરુષમાં કોણ આવશે તો હર્મિત દેસાઈ અને મહિલાઓમાં સુતીર્થા મુખર્જી બંનેએ ચેમ્પિયનશિપ જીતી છે એ યાદ રાખવું જોઈએ નેક્સ્ટ જોઈએ ટેલિકોમ પર્સન ઓફ ધ યર 2019 નો અવોર્ડ કોને આપવામાં આવ્યો ટેલિકોમ પર્સન ઓફ ધ યર 2019 નો અવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો આપણો છે રામ સેવક શર્મા આરએસ શર્મા રામ સેવક શર્મા આપ જોઈ શકો છો રામ સેવક શર્મા કે આ રામ સેવક શર્મા એ કોણ છે તો ટ્રાઈના ચેરમેન છે ટ્રાઈ ટાઈ ટ્રાઈ નું પૂર્ણ નામ શું થશે ટ્રાઈ નું પૂર્ણ નામ થશે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે એક વખત एग्जाम માં એવો ક્વેશ્ચન પૂછી લીધો તો કે ટ્રાઈ ની સ્થાપના ક્યારે થઈ છે તો ટ્રાઈ ની સ્થાપના ક્યારે થઈ છે 20 ફેબ્રુઆરી 1997 એટલીસ્ટ આપણે એટલું યાદ હોવું જોઈએ કે 1997 માં ટ્રાઈ ની સ્થાપના કરવામાં આવી છે જેનું હેડક્વાર્ટર છે ન્યુ દિલ્હી મિત્રો અથવા તો ડોટ નું પણ ઘણી વખત પૂરું પૂછલે છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મહિલા નેશનલ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માં કોણે ગોલ્ડ મેડલ મળ્યો હવે અહીંયા વેઇટ લિફ્ટિંગ માં અને પણ મહિલા મહિલા માં નેશનલ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માં કોણે ગોલ્ડ મેડલ મળ્યો તો આપણો આન્સર છે રાખી હલ્ડર આ રાખી હલ્ડર આપ જોઈ શકો છો રાખી હલ્ડર કિલો કિલોગરીથી કેટેગરીમાં એટલે પોતાનું વજન ચોસઠ કિલોગ્રામ હતું એટલે ચોસઠથી રેન્જ હોય છે આટલા કેટેગરીથી આટલા આટલા વજન થી આટલા વજન સુધીના વ્યક્તિઓ સાથે કમ્પિટિશન હોય છે તો એ પ્રકારે અહીંયા વજન પોતાનું વજન અને જે ઉચકવામાં આવ્યું હોય વજન તે બંને સાથે કાઉન્ટ કરાતું હોય છે ચલો તો પોતાનું વજન કેટલું હતું ચોસઠ કિલોગ્રામની કેટેગરીમાં જેને વજન ઉચક્યું હતું એકસો સત્તર કિલોગ્રામ હવે આ વ્યક્તિ એ રાખી હલ્ડર કે જેઓ પશ્ચિમ બંગાળના છે પશ્ચિમ બંગાળની રાખી હલ્ડરે સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી છે અને આ પાંત્રીસમી ઇવેન્ટ એ કોલકાતા ખાતે યોજાઈ હતી મિત્રો યાદ રાખજો કે આ કેટલામી હતી તો પાંત્રીસમી ઇવેન્ટ હતી અને જે કોલકાતા ખાતે રમાઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એસ આઈ એચ એમ એમ

સ્ટેટ ઓફ મેનેજમેન્ટ અને અને પણ સાથે લગાવ્યું હતું તેનું તેનું નામ નામ શું થશે તો છે મોડેલ યુનાઇટેડ નેશન્સ હવે આ આપણે જોઈએ સિદ્ધપુર પાટણ ખાતે બે હજાર વીસ ના રોજ તેનું આયોજન થશે એટલે કે આજ અને આવતીકાલ બે દિવસ માટે તેનું આયોજન થશે જેમાં પાંચ દેશો ભાગ લેશે પાંચ કન્ટ્રી અગિયાર રાજ્યો અને ઓગણપચાસ શહેરો મળીને કુલ આ એક એટલે કે એક કોન્ફરન્સમાં બસો પચાસ જેટલા ડેલિગેટ્સ આવશે અલગ અલગ જે દસ કલાક સુધી તેની ડિબેટ ચાલશે મિત્રો યાદ રાખજો કે આ ક્યાં યોજે છે તો પાટણના સિદ્ધપુર ખાતે એસઆઈએચ કે જેનું પૂર્ણ છે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ચલો નેક્સ્ટ ક્વેશનની વાત કરીએ કોરોના વાયરસને લઈને કયા રાજ્ય કયા રાજ્ય સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી હવે આપણે ભારતમાં કયું એક રાજ્ય છે કે જેમણે સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે તો તે રાજ્ય છે કેરળ મિત્રો હાલમાં જે કોરોના વાયરસ છે આપણે શરૂઆતના એક વિડીયોમાં કોરોના વાયરસ વિશે થોડી માહિતી મેળવી છે ડીપમાં માહિતી નહોતી મેળવી બટ એક ખાલી સામાન્ય એવી માહિતી મેળવી હતી કે કોરોના વાયરસ વિશે તો કોરોના વાયરસ છે હાલમાં ચીનમાં ખૂબ જ ભયંકર રીતે ફેલાયેલો છે હવે ચીનનો જે દાવો છે કે જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એનાથી ઘણા બધા ઘણા બધા લોકો વધારે મૃત્યુ પામ્યા છે પરંતુ ચીન ખરેખર વાસ્તવિક આંકડો એ જાહેર નથી કર્યો જે પણ હોય તે વોટ બટ આપણે યાદ રાખીશું કે જે આ જે કોરોનાનો કેર ફેલાયો છે તે ચીનથી શરૂઆત થઈ છે અને આપણા ભારતમાં જોઈએ તો કેરળ રાજ્ય છે કે જ્યાં હાલમાં સ્ટેટ ઇમરજન્સી કોરોના વાયરસને લીધે લગાવવામાં આવી છે હવે એવું પૂછે કે કયા દેશે આ ઇમરજન્સી જાહેર કરી છે તો પાકિસ્તાન પાકિસ્તાને પણ ઇમરજન્સી જાહેર કરી છે સેના માટે કરી છે તો તીડને ધ્યાને રાખીને ઇમરજન્સી જાહેર કરી છે તીડ આપણે જે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની આસપાસમાં વિસ્તારોમાં તીડ આવ્યા હતા અને પાકિસ્તાનમાં હાલમાં તીડ છે તો પાકિસ્તાને પણ આ પ્રકારની ઇમરજન્સી સ્ટેટ એમણે નેશનલ ઇમરજન્સી જાહેર કરી છે ચલો હવે જોઈએ અહીંયા ખાસ વાત એ છે કે કોરોના વાયરસના એક માહિતી આપી હતી ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર બે હજાર ઓગણીસની આસપાસમાં એક ડોક્ટર હતા ચીનના ડોક્ટર તેમણે એક માહિતી આપી હતી કે કોરોના વાયરસ આ પ્રકારનો છે અને તેના વિશે માહિતી આપી હતી તે હતા ડોક્ટર લી વેન લિયાંગ હવે તાજેતરમાં હાલમાં તેનું મૃત્યુ થયું જેને પ્રથમ કેસ આવો ફાઇન્ડ કર્યો હતો એ ડોક્ટર કે જે ચીનના છે અને ડૉક્ટરનું નામ છે લી વેન લિયાંગ એનું તાજેતરમાં મૃત્યુ થયું છે મિત્રો યાદ નામ આ નામ ખાસ યાદ રાખજો કોઈને કોઈ રીતે આપણે એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે તેમ છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ બે હજાર અઢાર ઓગણીસ કયા રાજ્યને મળ્યો હવે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ કયા રાજ્યને મળ્યો છે જે બે હજાર અઢાર ઓગણીસ માટે આપવામાં આવ્યો છે

એટલે કે આપણી જે એસટી ચાલે છે તો એક લાખ કિલોમીટર ચાલે ત્યારે ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા અકસ્માત થયા છે તેવું બતાવે છે આપણી એસટી નો સ્લોગન કેવું છે સલામત સવારી એસટી અમારી અથવા તો સ્વચ્છ સલામત સમયબદ્ધ વધુ બસ સારી બસ આ બધા સ્લોગનો આપણી ગુજરાત એસટી સાથે જોડાયેલા છે એસટી એટલે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ચલો એસટી નિગમે સાત હજાર પાંચસો ફ્લીટ સર્વિસ સર્વિસનું સંચાલન સલામત અને ઓછામાં ઓછા અકસ્માત થી કરીને આ અવોર્ડ મેળવ્યો છે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા નંબર ઓફ ફ્લીટ પૂછી શકે કેટલી ફ્લીટ કર્યું હતું તો સાત હજાર પાંચસો અને આ રેટ પણ યાદ રાખજો કે ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા એક લાખ કિલોમીટર એસટી ચાલે ત્યારે સંભાવના થઈ છે આપણા ગુજરાતમાં અને જે છેલ્લા દસ વર્ષમાં આપણે આંકડો તપાસીએ તો છેલ્લા દસ વર્ષનું પ્રમાણ કેટલું હતું તો ઝીરો પોઈન્ટ અગિયાર ટકા હતું અને હાલમાં એ ઘટીને ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા થયું છે એટલે કે અકસ્માતની જે સંભાવના છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ એકદમ નહિવત થઈ ગઈ છે ચલો હવે તેના માટે આમાં આપણી એસટી નિગમ છે તેને કયા કયા પગલા લીધા છે તો એસટી નિગમ દ્વારા સલામત ડ્રાઇવિંગ માટે ઓપન હાઉસ સેફ્ટી મિટિંગ માસ્ટર ટ્રેનરની નિમણૂક ડ્રાઈવરનું રેગ્યુલર મેડિકલ ચેકઅપ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અટકાવવા માટે બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ આ વગેરે જેવી વ્યૂહરચના કરી છે અને એનો અમલ કર્યો છે એટલે ઘણી બધી એવી સ્ટ્રેટેજી છે કે અલગ બીજા રાજ્યો કરતાં અલગ પડે છે અને તેમાં આપણા ગુજરાતનું એટલે કે આપણે ગુજરાત એસટીએ આ અવોર્ડ મેળવ્યો છે તો મિત્રો આ હતા આજના રોજના ખૂબ જ અગત્યના પ્રશ્નો જે આવનાર પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા છે તેના વિશે આપણે માહિતી મેળવી નેક્સ્ટ મળીએ આવતા વીડિયોમાં થેન્ક યુ મિત્રો